આજ રોજ ડીસાપાટણ હાઈવે પર ખરડોસણ પાટિયા નજીક આઈસર ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ડીસાપાટણ હાઈવે પર ખરડોસણ નજીક ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા તાલુકામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અનેક વાહનો પલટી જવાના બનાવો સામે આવી રહ્યા છે. મોટાભાગના અકસ્માતમાં ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાઈ રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસાપાટણ હાઈવે પર ખરડોસણ પાટિયા નજીક સર્જાયો હતો. ડીસાથી આઈસર ટ્રક પાટણ તરફ જઈ રહ્યું હતું તે સમય અચાનક આઈસર ટ્રકના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ખરડોસણ પાટિયા નજીક રોડથી સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક ટ્રકમાં સવાર ડ્રાઈવરને બહાર નીકાળી દેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ડીસા ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.